નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કેવી રીતે? સારી રહે ને? બધાએ પેપર અપલોડ કર્યા ને? સરસ. ચાલો હવે આપણે ભણવાનું ચાલુ કરીએ. આપણે ભણીએ છીએ ચેપ્ટર 7, એક્સરસાઇઝ 7.1, બરાબર, જેની રકમ પેજ નંબર 114 ઉપર છે. હવેની ટેસ્ટ જે આવે છે એ તમારે ગણિતની ટેસ્ટ આવે છે, બરાબર. એટલે ગણિતનું હોમવર્ક હમણાં 7મું ચેપ્ટર સ્ટોપ કરી અને બીજું ચેપ્ટર મેં પહેલાં તમને હોમવર્કમાં પ્રેક્ટિસમાં આપ્યું હતું એટલે થઈ ગયું હશે. અને અત્યારે પહેલું ચેપ્ટર આપણે શરૂ રાખ્યું છે, 1.2 આજે આપ્યું હતું, બરાબર. તો હવે આપણે એમાં જે બાકી હશે અને પછી પ્રેક્ટિસના દાખલા હું આપતી રહીશ કે જેથી તમારે પરીક્ષામાં સરળતા રહે. આપણે આ બધું કામ ક્યાં કરીએ છીએ? તો કે પાકા ચોપડામાં, બરાબર. જે પ્રેક્ટિસના દાખલા મળે એ પેન્સિલથી, બાકીનું કામ બોલપેનથી. જ્યારે હોમવર્ક, જ્યારે પીડીએફમાં એવું લખેલું હોય કે તમારે હોમવર્ક રફનોટમાં કરવાનું, ત્યારે તમારે રફનોટમાં પ્રેક્ટિસનું હોમવર્ક કરવાનું હોય છે. બાકીનું હોમવર્ક આપણે કામ બધું જ પાકા ચોપડામાં એટલે કે CW કરીએ છીએ, બરાબર. હવે એક્સરસાઇઝ 7.1 ગઈકાલે આપણે 3 દાખલા સુધી કર્યા હતા કે નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા વડે ભાગવાથી આપેલી સંખ્યા પૂર્ણઘન બને અને ગુણવાથી પૂર્ણઘન બને. હવે લઈએ દાખલા નંબર 4. શું કહે છે જુઓ, દાખલા નંબર 4ની રકમ ટેક્સ્ટબુકના પેજ નંબર 114 ઉપર છે. પરીક્ષિતે 5 સેમી, 2 સેમી નું માપ લઈ એક પ્લાસ્ટિકનો લંઘન બનાવ્યો છે. જો લંઘન એટલે 3D શેપ હોય, આને આપણે લંબચોરસ કહીએ છીએ. અને બે લંબચોરસ ભેગા થાય અને જે આકાર બને એને આપણે લંઘન કહીએ છીએ. લંઘન એટલે 3D, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબચોરસને માત્ર લંબાઈ અને પહોળાઈ બે જ હોય, બરાબર. તો શું કહે છે, આવો 5 સેમી, 2 સેમી અને 5 સેમી લઈ એક પ્લાસ્ટિકનો લંઘન બનાવ્યો છે. 5, 2 અને 5. હવે શું કહે છે કે તમારે આવા કેટલા લંઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણઘન હોય, બરાબર. હવે જોઈએ પૂર્ણઘન માટેની શરત શું છે. વર્ગ હતો તો આપણે ત્યારે કોઈપણ સંખ્યાની 2ની જોડ કરતા હતા, બરાબર. હવે ઘન છે તો કોઈપણ સંખ્યાની, આપણે જે સંખ્યા આવે એની 3ની જોડ જોઈએ. 3માં જે ઘટે એના વડે ગુણીએ તો એ સંખ્યા આપણને પૂર્ણઘન મળતી હતી. આવું આપણે દાખલા નંબર 2માં કર્યું હતું, તો એવું જ કામ અહીંયા આપણે દાખલા નંબર 4માં કરવાનું રહેશે. જો આપણે પેર બનાવ્યા 5×5 અને 2, તો હવે જુઓ અહીંયા 5ના ઘન માટે 1/5 જોઈએ આપણે, બરાબર. કારણ કે અહીંયા આપણે 5નો ઘન કરવો છે તો 2 પાછળ છે તો હું આ 1/5 ઉમેરું. 1×2 છે તો 2નો ઘન કરવા માટે આપણે કેટલા બગડા જોઈએ, તો કે 2. તો 2×2 4, 5×2 10, 10×2 20, એટલે 20 ઘન રાખો સાથે તો આ સંખ્યા પૂર્ણઘન બને. શું લખશું, 20 ઘન સાથે રાખતા, 20 ઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણઘન હોય. સમજવા આવ્યું? એકદમ સરળ કામ છે, બરાબર. હવે લઈએ આપણે ઘનમૂળ, બરાબર. તો ઘનમૂળ એટલે શું? તો આપણે ઘન શીખ્યા કે કોઈપણ સંખ્યાના એકમના અંક ઉપરથી તમે તેનો ઘન, તે પૂર્ણઘન સંખ્યા છે કે નહીં એ આપણે અવિભાજ્ય અવયવની રીતે પણ કરી શકીએ અને એકમના અંક રીતે પણ કરી શકીએ. અહીંયા આપણે પૂર્ણઘન સંખ્યા માટે અવિભાજ્ય અવયવની રીત લીધી હતી. તો હવે આપણે લઈએ 7.2 એક્સરસાઇઝ, જેના પેજ નંબર છે તમારી પાસે 116 ઉપર બધી રકમો આવશે અને સૂચનાઓ પણ ત્યાં જ આવશે. પેજ નંબર એક્સરસાઇઝ 7.2, પેજ નંબર 116, દાખલા નંબર 1. પણ દાખલા નંબર 1 લઈએ ત્યાર પહેલાં શું કહે છે કે નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો ઘનમૂળ એટલે શું? જુઓ, ઘનમૂળ જેને આપણે બોલીએ છીએ ક્યુબ રૂટ, તો કે આની વ્યાખ્યા તમને કદાચ કોઈ પૂછે તો શું લખો, તો કે કોઈ પણ સંખ્યાનો ઘન મેળવવા આપણે જે સંખ્યાને ત્રણ વખત ગુણીએ છીએ તે મૂળ સંખ્યાને
મળેલ જવાબનું અથવા તો ગુણાકારનું ઘનું કહેવાય. બરાબર, આપણે દાખલા નંબર એક ચાલુ કરીએ. એ પહેલા યાદ રાખો, લખી દેજો, એટલે ક્યાંય પૂછાય તો યાદ કરી શકાય. એક્સરસાઇઝ 7.2 યાદ રાખો માં ઘનું. હવે એક્ઝામ્પલ લઈએ તો 8 નો ઘન, 8 × 8 × 8 નો ઘન શું થાય? 512. તો અહીંયા એમ બચાય 8 નો ઘન = 512, અને આ થઈ ઘનમૂળની નિશાની. આ મેં પહેલાં કીધેલું 512 નું ઘનમૂળ, તો કે 8. આ વસ્તુને ઘનમૂળ કહેવાય. ઘનમૂળ પણ બે રીતે નીકળશે. એક અવિભાજ્ય અવયવની રીતે, જેમણે આપણે આના પછી આપણે શીખવા જઈ રહ્યા છીએ અને જે આપણને અગાઉ આવડી ગયું છે. બરાબર, અને બીજી વસ્તુ અનુમાનની રીતે ઘનમૂળ. અવિભાજ્ય સંખ્યા હોય તો તેનું અનુમાનની રીતે ઘનમૂળ આપણે ઝડપથી નીકળી શકે, અને કોઈ પણ સંખ્યા હોય તો જેમ વર્ગમૂળ આપણે ભાગાકારની રીતે કોઈ પણ સંખ્યાનું ઝડપથી શોધી શકતા હતા, એવી રીતે અહીંયા પણ ઘનમૂળ અનુમાનની રીતે ઝડપથી મળી શકે. કદાચ અવયવ ન પડે તો પણ કંઈ પ્રોબ્લેમ ના રહે, એટલે ભાગાકાર અનુમાનની રીતે પણ ઘનમૂળ આવડવું જરૂરી છે. તો આપણે અહીંયા લઈ લીધું ઘન અને ઘનમૂળ. બરાબર, એની બેની ડેફાઈ. હવે લઈએ દાખલા નંબર 1, જે પેજ નંબર 116 પર છે. એટલે પહેલાં યાદ રાખવા લઈ લેજો, નવા પેજે કરવાની જરૂર નથી. 7.1 એક્સરસાઇઝ શરૂ થઈ પૂરી થઈ હોય ત્યાંની નીચેથીનો તમે આ કામ કરી શકો છો. ઓકે, ચાલો લઈએ હવે. તો દાખલા નંબર 1, સૂચના ચોપડીમાંથી વાંચીએ છીએ. નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. એમાં પહેલી જ રકમ છે આપણી પાસે 64. તો પહેલાં હવે રકમ મારી લખાઈ જશે. હું આમાં નામાં દાખલાની શરૂઆત કરીશ. તો આપણે વર્ગમાં જેમ અવયવ પાડતા તેમ ઘનમાં પણ અવયવ જ પાડવાના છે. 2 × 3 = 6, 2 × 2 = 4 કેવી રીતે શરૂ કરવાનું યાદ છે ને? એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 થી જ ભાગાકાર શરૂ કરવો. જો સીધું 4 મૂક્યું કે 8 × 8 = 64 મૂક્યા તો ચાલશે નહીં, તો દાખલો પરીક્ષામાં સાચો હશે તોય ખોટો પડશે. બરાબર, અને એકમનો અંક 1, 3, 5, 7, 9 કે એકે સંખ્યા હોય એટલે ભાગાકાર 3 થી જ શરૂ કરો. જો 3 થી ભાગાકાર નિશેષ ન થાય તો તમારે પછી 5, 7, 9 આગળ વધવું. બરાબર, બાકી જ્યાં સુધી 2 થી થતો હોય તો ડાયરેક્ટ 4 લેવાના નહીં. 16 × 2 = 32, 2 × 8 = 16, 2 × 6 = 8, 2 × 2 = 4, 2 × 2. બરાબર, આ થઈ ગયા અવયવ. તો હવે અહીંયા 6 બગડા આવ્યા. તો 64 નું ઘનમૂળ, એટલે અહીંયા આપણે વર્ગ હતો તો કાંઈ ન લખતા, પણ અહીંયા ઘન લખવો જરૂરી છે. એટલે કે 3 લખવો જરૂરી છે તો જ એનું ઘનમૂળ થશે, નહીંતર 64 નું વર્ગમૂળ થઈ જશે અને તમારો જવાબ ખોટો પડશે. તો અહીંયા 6 વખત 2 છે, 2, 3, 4, 5 અને 6. તો 2 ની કેટલી જોડ બની? 2 નો ઘન 2 નો ઘન, તો 2 × 2 = 4 નો ઘન. તો હવે અહીંયા આપણે ટોપી પહેરાવી દઈએ છીએ તો સીધું આપણે આ 4 કરશું કે 64 નું ઘનમૂળ 4. બરાબર, આ રીતે કામ થશે. સમજમાં આવ્યું? કાંઈ ઝઘડું નથી. હવે શું કરશો તમે? વિડીયો પોઝ અને ચોપડી ખુલ્લી, અને રકમો આપણી પાસે છે જ 10 રકમો, એ 10 10 રકમોના દાખલા 9 9ના જાતે ગણવાના. પછી તમે ચેક કરશો કે આપણો જવાબ સાચા છે કે ખોટા. બરાબર, તો લઈએ હવે નવી રકમ 512, દાખલા નંબર 2. ચાલો અવયવ પાડીએ. 2 × 2 = 4, 2 × 5 = 10, 2 × 6 = 12, 2 × 2 = 2, 2 × 4 = 16, 2 × 6 = 12, 2 × 2 = 8, 2 × 3 = 2 × 4, 16 × 32, 2 × 8 = 16, 2 × 6 = 8, 2 × 4 = 2. કેટલા બગડા એવા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 512 નું ઘનમૂળ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 2 નો ઘન 2 નો ઘન 2 નો ઘન, તો 512 નું ઘનમૂળ શું નીકળશે? તો કે 2 × 2 = 4, 2 × 8. સમજમાં આવ્યું? આમાં કાંઈ ઝઘડું નથી. જો અવયવ પાડતા સરસ રીતે વ્યવસ્થિત આવડે તો દાખલા ઝડપથી આવડે. આપણે લઈએ રકમ નંબર 3, 10648. તો ત્રીજી રકમ છે 10648. હવે 2 થી ભાગ પાડીએ,
બે પચાર દસ, બે તરી છ, બે દુ ચાર, બે ચોકુ આઠ, બે દુ ચાર, બે છક બાર, બે છક બાર, બે દુ ચાર, બે કુ બે, બે તરી છ, બે તરી છ, બે કુ બે. હવે એકમ નો અંક ત્રણ આવ્યો, જોઈએ ત્રણ થી ભાગાકાર કરી શકાય છે. તો ત્રણ ત્રણ ચોક બાર વધ્યો એક, ત્રણ ચોક બાર વધ્યો એક, તો થઈ અગિયાર. તો ત્રણ નો ચાલે નહીં, તો હવે ત્રણ થી નથી ચાલતો, તો પાંચ થી તો ચાલશે જ નહીં, કારણ કે આનો તમે સરવાળો કરો, એક ને ત્રણ ચાર, ચાર ને ત્રણ સાત, સાત ને એક આઠ આવે છે. તો પાંચ થી નહીં ચાલે, સાત થી પણ નહીં ચાલે. તો ડાયરેક્ટ 1331 કોક અવિભાજ્ય સંખ્યાનો ઘન છે. તમે જો ઘન પાકા કર્યા હોય તો તરત જ તમને ટ્યુલાઇટ થઈ જાય અહીંયા ચાલુ, બરાબર. તો કોનો ઘન છે? તો કે અગિયાર નો. તો ડાયરેક્ટ અગિયાર થી લઈએ, અગિયાર એકો અગિયાર વધ્યા બે, થયા ત્રેવીસ, અગિયાર દુ બાવીસ, વધ્યો એક, થયા અગિયાર, અગિયાર એકો અગિયાર, અગિયાર અગિયાર એકસો એકવીસ. અને જો ટાઈમે મગજ ન ચાલે તો કામ ન આડે, કામ ન આવે. અને ક્યારે ડાયરેક્ટ મગજ ચાલે નહીં ટાઈમે, કે જો આપણે પ્રેક્ટિસ ઓછી કરી હોય તો. જો ટીચરે કીધું હોય તો, આપણે બધું વ્યવસ્થિત પાકું કરી લીધું હોય તો તરત જ આપણને આઈડિયા આવી જાય કે અહીંયા આ વસ્તુ થશે. તો અહીંયા ત્રણ વખત બે અને અહીંયા ત્રણ વખત અગિયાર, તો બે નો ઘન અગિયાર નો ઘન, તો શું થાય? બાવીસ. 10648 નું ઘનમૂળ આવે 22. જો તમે 22 ને 3 વાર ગુણો તો તમને જવાબ શું મળે? તો કે 10648. લઈએ દાખલા નંબર 4, 27000, બરાબર. તો ચોથો દાખલો 27000. કોઈ એમ કે ટીચર 3 થી ભાગી નાખવું? નહીં, 2 થી કરવા પડશે. એકમ નું શૂન્ય છે. બે કુ બે, બે તરી છ, બે પચાસ દસ, શૂન્ય. બે છક બાર, બે સત્તા ચૌદ, બે પચાસ દસ, બે તરી છ, બે તરી છ, બે સત્તા ચૌદ, બે પચાસ દસ. હવે ત્રણ થી લેવાય, ત્રણ એકુ ત્રણ, ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ પચાસ પંદર, ત્રણ તરી નવ, વધ્યા બે, થયા બાવીસ, ત્રણ સત્તા એકવીસ, ત્રણ પચાસ પંદર, ફરીથી ત્રણ થી, ત્રણ એકુ ત્રણ, પચીસ તરી પંચોતેર. હવે ત્રણ થી નહીં ચાલે, પાંચ થી ચાલશે. પચીસ પચાસ એકસો પચીસ, પાંચ પાંચ પચીસ, પાંચ એકુ પાંચ. તો શું થયું? સંખ્યા કઈ મળી? તો જુઓ, ત્રણ વખત બે, ત્રણ વખત ત્રણ અને ત્રણ વખત પાંચ. તો 27000 નું ઘનમૂળ બરાબર, બે લ્યો ત્રણ વખત, ત્રણ ત્રણ વખત અને પાંચ પણ ત્રણ વખત. તો બે નો ઘન, ત્રણ નો ઘન, પાંચ નો ઘન, બે તરી છ, છ પચાસ ત્રીસ. તો 27000 નું ઘનમૂળ શું નીકળે? તો કે ત્રીસ. ત્રીસ ને તમે ત્રણ વાર ગુણો તો 27000 થાય. સમજમાં આવ્યું? ઓકે. હવે લઈએ દાખલા નંબર 4, દાખલા નંબર સોરી 5, 15625, બરાબર. તમે બધું જોઈ જોઈને કામ નથી કરતા, જો ઉતારા મારશો તો નવમા ધોરણ આ વસ્તુ નડશે. અને હવે પછી આ શીખવા મળે એવું તમે આશા રાખતા નહીં, એટલે ધ્યાનથી દાખલા ગણજો અને એક ને એક વસ્તુની ન સમજાય તો પ્રેક્ટિસ કરજો પાછા, કારણ કે નવમા દસમા ધોરણમાં ટીચર ડાયરેક્ટ જ શીખવાડશે. ત્યારે એવો ટાઈમ ટીચર પાસે નહીં હોય, કારણ કે નવમા અને દસમાનો સિલેબસ લેન્ધી હોય, તો તમને આ બધું એક એક પોઈન્ટ શીખવાડે એવું ન હોય, આ બધું રફતમાં જ જતું હોય અને તમારે ફટાફટ મોડે ગણતરી કરવાની થતી હોય. પાંચમો દાખલો 15625. હવે જુઓ, બે થી થશે નહીં, ડાયરેક્ટ ત્રણ થી જ કરીએ. તો ત્રણ થી પણ જુઓ, ત્રણ પચાસ પંદર, ત્રણ દુ છ, પછી પચીસ વધે, તો ત્રણ ના ઘડિયામાં ક્યાંય પચીસ આવે નહીં. તો હવે ડાયરેક્ટ પાંચ થી જ લેવું પડે. તો પાંચ થી કરીએ, પાંચ તરી પંદર, પાંચ એકુ પાંચ, વધ્યો એક, થયા બાર, પાંચ દુ દસ, વધ્યા બે, થયા પચીસ, પાંચ પાંચ પચીસ. ફરીથી પાંચ થી લઈએ, પાંચ છ ત્રીસ, વધ્યો એક, થયા બાર, પાંચ દુ દસ, પાંચ પાંચ પચીસ. ફરીથી પાંચ થી લઈએ, પાંચ એકુ પાંચ, પાંચ દુ દસ, એક વધ્યો એટલે થયા બાર, પાંચ પાંચ પચીસ. ફરીથી પાંચ થી, પાંચ દુ દસ, પાંચ પાંચ પચીસ, પાંચ પાંચ પચીસ, પાંચ એકુ પાંચ, કેટલા થયા? છ વખત પાંચ આવ્યા. તો 15625 નું ઘનમૂળ પાંચ 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 ગુણ્યા પાંચ પાંચ પાંચ, આપણે નીચે લખી નાખીએ બરાબર. તો પાંચ નો ઘન ગુણ્યા પાંચ નો ઘન, તો 15625 નું ઘનમૂળ શું નીકળે? તો કે 25. તમે 25 ને 3 વાર ગુણો તો તમને શું મળે? તો કે 15625. જે તમારી કોલેજ પછીની કોમ્પિટિટિવ એક્ઝામો હોય છે એમાં આવા એક એક માર્કના ક્વેશ્ચન ઘણા એ
એટલે એક એક માત્ર જ પરીક્ષા હોય, એક ક્વેશ્ચન હોય છે, દાખલાઓ હોય છે. જો તમને મોઢા આવડતા હોય તો તમારે આવી ગણતરીઓ કરવા ન બેસવી પડે. નાના ધોરણમાં ત્યાં તમે જે પરીક્ષાઓ આપો છો ગવર્મેન્ટની, એમાં 1-10 ધોરણનું જ ગણિત પૂછાય છે. સમજી લો, 1-10 ધોરણનું ગણિત સારી રીતે આવડી ગયું એટલે 11માં કે 12માં કે કોલેજમાં તમારે ગણિત સારી રીતે આવડતું હોય તો માત્ર ગણતરી જ પ્રેક્ટિસ ટેક્સ્ટબુક નહીં કરો એટલે ચાલે, પ્રેક્ટિસ જાજી કરવાની જરૂર ન પડે. પણ 1-10નું એકદમ મસ્ત રીતે આવડતું હોય તો, નહીતર ના આવડે. બરાબર? ઓકે, લઈએ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 લઈએ. તો દાખલા નંબર 6 ની રકમ છે 13,824. તો 24 એટલે ચોકડો આવ્યો તો 2 થી શરૂ કરી શકશો. 2 × 6 = 12, 2 × 18 = 2 × 2 = 2, 4 × 2 = 4, 2 × 3 = 6, 2 × 6 = 8, 2 × 5 = 10, 2 × 6 = 12, 2 × 2 = 2 = 14, 2 × 4 વધ્યો 1 થયા 16, 2 × 8 = 16, ફરીથી 2 થી 2 × 8 = 16, 2 × 6 = 12, 2 × 6 = 8, ફરીથી 2 થી 2 × 6 = 8, 2 × 3 = 6, 2 × 4 = 2, ફરીથી 2 થી 2 × 4 = 2, 2 × 2 = 2, 2 × 3 = 6, ફરીથી 2 થી 2 × 2 = 2 ભાગાશેરી 2 × 6 = 16. હવે અહીંથી લઈ લઈએ, ફરીથી 2 થી તો 2 × 5 = 10, 2 × 6 = 8, ફરીથી 2 થી 2 × 2 = 4, 2 × 7 = 14. હવે 2 થી ના હાલે 3 થી લઈએ, 3 × 9 = 27, 3 × 3 = 9, 3 × 1 = 3. બરાબર? તો 13,824 બરાબર ઘનમું કેટલું થશે જુઓ, 3 × 6 = 9, 9 × 2 = 3, તો 1, 2, 3 આ એક પેર, 4, 5, 6 આ બીજી પેર, આ 7, 8 અને 9 આ ત્રીજી પેર, આ 3, 3, 3 અને આ ચોથી પેર છે બચી. તો 2 નો ઘન અને 3 નો ઘન, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 3 = 24. તો 13,824 નું ઘનમૂળ શું નીકળે? તો કે 24. 24 ને તમે 3 વાર ગુણશો તો શું મળશે તમને? તો કે 13,824. બરાબર? પછીનો લઈએ દાખલા નંબર 7. 1,10,592. તો આ થયા 6 દાખલા. હવે લઈએ દાખલા નંબર 7. એકમ નો 2 છે તો 2 થી કરી શકાય, 2 × 5 = 10, 2 × 5 = 10, 2 × 2 = 4, 2 × 2 = 18, 2 × 6 = 12. આપણે 1 ¼ ગણિતની ભાષામાં 1 ¼ ને ગુજરાતીમાં તમે શું કહો? દોઢા. બરાબર? ભાગાકાર કરવા માટે આપણે આ થવાનું નહીં, માત્ર આ જ રહેવાનું. ભાગાકાર આપણે સામાન્ય આપણે ભાગાકાર કરીએ છીએ એમ કરી લેવાના. જો તમે ટીચર કરે છે એમ ઝડપથી કરવા જશો અને એકાદો આપણો રહી જશે, આવડતો દાખલો ખોટો પડશે અને માર્ક્સ જશે. એટલે 1 ¼ થવું નહીં, ઓછામાં ઓછા 500 દાખલા ગણી લો, બસ ભાગાકાર કરવાનું છું. હા, કારણ કે ટીચરે અત્યાર સુધી આવા આ દાખલા લગભગ 5000 થી ઉપર વખત કરી લીધા છે, કારણ કે વર્ષોથી આ ભણાવતા હોય એટલે હેબિટેટ થઈ ગયા હોય અને બધા ધોરણમાં કામ બધું આવતું હોય. કારણ કે તમે ઇન્ડેક્સ જુઓ તો 8માનું 9માનું 10માનું, બરાબર? તો આ વસ્તુ ત્યાં અપ્લાય, ભલે આખું ચેપ્ટર ના આવતું હોય પણ એક દાખલામાં અપ્લાય કરવાનું આવતું જ હોય એટલે ટીચરને આ બધું મોઢે થઈ ગયું. કારણ કે રોજ તમે એકને કામ કરો, બરાબર, તો તમે આરામથી ગણતરી કર્યા વગર કરી શકો. એટલે આવું કરવું છૂટ, પણ ક્યારે? કે જ્યારે પૂરેપૂરી પ્રેક્ટિસ હોય અને ખોટું ના પડતું હોય તો, નહીતર આથી ભાગાકાર કરી લેવો. બરાબર? ઓકે, ચાલો લઈએ લઈએ 2 થી ભાગાકાર. 2 × 2 = 4, 2 × 7 = 14, 2 × 6 = 12, 2 × 2 = 8, 2 × 3 = 16, 2 × 2 = 2, 3 × 6 = 2, 2 × 6 = 16, 2 × 2 = 4, 2 × 8 = 2, 13,824. જુઓ, 2 × 6 = 12, 2 × 2 = 18, 2 × 2 = 2, 2 × 3 = 2, 2 × 6 = 2, 2 × 5 = 10, 2 × 6 = 12, 2 × 2 = 2, 2 × 2 = 2, 2 × 7 = 14, 2 × 2 = 4, 2 × 8 = 16, 2 × 8 = 16, 2 × 6 = 12, 2 × 6 = 8. હવે ના 2 અહીંથી અહીંથી, 2 × 6 = 8, 2 × 3 = 6, 2 × 2 = 4, 2 × 2 = 4, 16 × 2 = 32. 2 × 2 ભાગ આવશે નહીં, જો ઉતાવળથી કર્યું એટલે ત્યાં 16 આવી ગયા, સમજી લો આખો દાખલો ખોટો આવી ગયો. 2 × 8 = 16, 2 × 5 = 10, 2 × 6 = 8, 2 × 2 = 4, 2 × 7 = 14, 3 × 9 = 27, 3 × 9 = 3, 1 = 3. થઈ ગયો દાખલો પૂરો?
ઓકે કેટલી વખત બે આવ્યા એક બે ત્રણ અને ચાર વખત એટલે કે 12 વખત બે આવ્યા છે અહીંયા તો 110592 નું ઘનમૂળ બરાબર 1 2 3 એટલે આ એક પેર આ બીજી પેર 1 2 3 પછી આ ત્રીજી પેર 1 2 3 આ ચોથી પેર અને આ પાંચમી પેર 3 3 બરાબર તો શું કરશું બે નો ઘન ગુણ્યા 5 નો ઘન તો 110592 નું ઘનમૂળ 2 2 4 2 8 2 16 2 16 50 1 મિનિટ 2 2 4 4 2 8 8 2 16 16 30 છે અહીંયા 3 છે સોરી 5 નથી 48 ને તમે 3 વાર ગુણો 110592 આવે બરાબર હવે થયો આપણો દાખલા નંબર હજુ આપણે 3 બાકી છે એ આવતીકાલ માટે આપણે બાકી રાખશું કારણ કે આજનું સૂત્ર શું છે ભૂલો અને શીખો કે શીખો અને ભૂલો આપણે દસમી ભવની પ્રક્રિયા આપણને બહુ ઝડપથી થાય છે એટલે જો હું અત્યારે બધા જ ગણાવી દઈશ તો કાલે પાછું દસમી ભવન થઈ જશે એના કરતાં આપણે થોડું સચવાઈ દઈએ એટલા માટે 3 દાખલા બાકી રાખીએ છીએ કારણ કે કાલે ફરીથી એ રીતો આવે એટલે આપણને મગજમાં આવી જાય કે ટીચરે આવું કંઈક કરાવ્યું હતું હા ઓકે સારું ચાલો ત્યાં સુધી ઘરમાં રહી અને ભણતા રહ્યો બાય